तो मित्रों आगाही मुजब कच्छना विस्तारों में सीवाय सौराष्ट्र में अमुक विस्तारों में मध्यम थी भारे वरसाद गत 24 कलाक में नोंधायो छे। आज हवे केटली शक्यता वरसादनी तेनी वात करता पहेला नवा मित्रों चेनल खास सब्सक्राइब करी वीडियो लाइक करवानुं भूलता नहीं। अने वरसादना विस्तारों की बात करिए तो 24 कलाक में राज्यना 215 तालुका में वरसाद नोंधायो छे, जेमां 50 तालुका में 1 इंच थी वधु, जेमां 20 तालुका में 2 थी 7 इंच वरसाद नोंधायो छे। कच्छ में लखपत में 7 इंच, रापर में 5, नखत्राणा में 4.5 और भूज में 4 इंच, तेमज मोरबीना माळिया में 4 इंच वरसाद नोंधायो छे। ए सिवायना पण विस्तारों में वरसाद नोंधावा पाम्यो छे। अने सेटेलाइट पिक्चर पर नजर करिए तो गत 24 कलाक में मुख्यत्वे कच्छना विस्तारों, कच्छ ने लागू जे सौराष्ट्रना विस्तारों छे, पश्चिम अने दक्षिण सौराष्ट्रना, तेमां वधु वादळों जोवा मळ्या हता। सिस्टमनी वात करिए तो सिस्टमनुं एक स्ट्रॉंग सर्क्युलेशन अत्यारे कच्छ उपर, कच्छ पाकिस्तान बॉर्डर उपर स्थित छे। अने आ सर्क्युलेशन हवे नबळुं पड़ी धीमे धीमे पश्चिम दिशा तरफ जईने विखेराई जशे। बंगाळनी खाड़ीमां ओरिस्सा अने पश्चिम बंगाळना काठे एक लो प्रेशर बनी गयुं छे। आ लो प्रेशर धीमी गतिए पश्चिम दिशा तरफ आगळ वधशे। गुजरात सुधी आ लो प्रेशर सीधे सीधू आवे तेवी शक्यता खूब ज ओछी छे। आगळ आ लो प्रेशर नी गुजरात उपर थनारी असर विशेनी अपडेटो पण आपवामां आवशे। 700 एचपी उपर नजर करिए तो गुजरातना कच्छ पश्चिम सौराष्ट्रना विस्तारों पर अत्यारे 700 एचपी पर एक यूएससी छवायेल छे, तेमां भेज पण छे, जेने लईने हजु पण आजनो दिवस आ विस्तारोमां वरसादनी शक्यताओ रहेली छे। तो आजे 20 सप्टेम्बर अने आवतीकाले 21 सप्टेम्बरनी सवारे 11 वाग्या सुधीमां गुजरातना कया विस्तारोमां वरसादनी शक्यताओ छे तेनी वात करिए तो कच्छमां हजु पण सिस्टम सक्रिय छे, जेने लईने पश्चिम कच्छ अने कच्छना कांठा विस्तारोमां आजे અને આજે રાત સુધી હજુ પણ મધ્યમથી ભારે વરસાદ કેટલાક સ્થળે પડી શકે છે। પૂર્વ કચ્છમાં વરસાદના વિસ્તારોમાં ઘટાડો થશે, છૂટા છવાયા હળવા ભારે ઝાપટા હળવો વરસાદ પડી શકે। સૌરાષ્ટ્રમાં કચ્છ અખાત લાગુ જે વિસ્તારો છે, મોરબી જામનગર દેવભૂમિ દ્વારકાના, ત્યાં હજુ પણ આજે રાત સુધીમાં હળવો મધ્યમ અને એકલ દોકલ સ્થળે હજુ ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતાઓ ગણી શકાય। સૌરાષ્ટ્રના તે સિવાયના વિસ્તારોમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં અમુક સ્થળે ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ, ભાવનગર જિલ્લામાં પણ ગાજવીજ સાથે મધ્યમ અને એકલ દોકલ સ્થળે 1-2 ઇંચ વરસાદ હજુ પણ પડી શકે। આજે રાજકોટ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગરમાં વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે ઘણો, અને છૂટા છવાયા હળવા ભારે ઝાપટા અમુક વિસ્તારોમાં નોંધાઈ શકે છે। ગુજરાત રિજિયનમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, ભરૂચ જિલ્લામાં છૂટા છવાયા સ્થળે હળવા ભારે ઝાપટા અને કેટલાક સ્થળે હળવો મધ્યમ વરસાદ 1-2 ઇંચ જેટલો પડી શકે છે। ગુજરાત રિજિયનના પૂર્વ ભાગમાં એટલે કે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, મધ્ય ગુજરાત, આણંદ, ખેડા, ગાંધીનગર, ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં છૂટા છવાયા સ્થળોએ હળવા ભારે ઝાપટા અને અમુક સ્થળે 1-2 ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા હજુ આજે પણ ગણી શકાય। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં ખૂબ છૂટા છવાયા સ્થળોએ હળવા ભારે ઝાપટા પડી શકે છે। ટૂંકમાં આજે અમુક વિસ્તારોને બાદ કરતા વરસાદના વિસ્તારોમાં ઘણો ઘટાડો થઈ શકે છે। આગળ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે ગુજરાતની કેટલી નજીક આવે છે તેના ઉપર ગુજરાતમાં વરસાદના વિસ્તારોનો આધાર રહેશે। છૂટો છવાયો વરસાદ આગળ શક્ય છે હજુ, તો તેની અપડેટ ખાસ આપવામાં આવશે, તો જોવાનું ચૂકશો નહીં। વરસાદની હવામાનની આગાહી અને અપડેટ માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। આભાર।